હલો ફ્રેન્ડ્સ આપણે મૂડી ઘટાડાનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ વિનોદ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજનું પાકું સર્વૈવ નીચે મુજબ છે જુઓ તમારી સ્ક્રીન ઉપર પાકો સર્વૈવ આપ્યો છે ઇક્વિટી અને જવાબદારીઓ સૌપ્રથમ શેર મૂડી આપી છે દસ રૂપિયાનો એક એવા પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર રકમ આપી છે અઢાર લાખ બરાબર હવે એક ઇક્વિટી શેર કેટલી રૂપિયાનો છે દસ રૂપિયાનો પણ સંખ્યા આપી નથી સંખ્યા શોધવા માટે શું કરીશું અઢાર લાખ રૂપિયા જે છે એને દસ રૂપિયા વડે ભાગીશું એટલે ઇક્વિટી શેરની સંખ્યા મળશે એક લાખ એસી હજાર શેર બરાબર ત્યારબાદ પ્રેફરન્સ શેર આપેલા છે સો રૂપિયાનો એક એવા નવ ટકાના પ્રેફરન્સ શેર પૂરા ભરપાઈ રકમ આપી છે બાર લાખ અહીંયા પણ પ્રેફરન્સ શેરની સંખ્યા નથી આપી તો બાર લાખને સો વડે ભાગીશું તો બાર લાખને સો વડે ભાગીશું એટલે બાર હજાર પ્રેફરન્સ શેર હશે પ્રેફરન્સ શેરની સંખ્યા મળે છે બરાબર તો આ રીતે પ્રશ્નમાં ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બંને શેર મૂડી છે ત્યારબાદ અનામત અને વધારામાં કામદાર અકસ્માત વળતર ભંડોળ આપ્યું છે નફા નુકસાન ખાતું આપ્યું છે ઉધાર બાકી એટલે ખોટ છે બરાબર ત્યારબાદ લાંબા ગાળાના ઓછીના નાણામાં ડિબેન્ચર્સ છે ચાલુ દેવામાં બે દેવા છે લેણદારો અને ડિબેન્ચર્સનું બાકી વ્યાજ બરાબર મિલકતો બાજુ જોઈએ તો કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો છે અદ્રશ્ય છે પ્રાથમિક ખર્ચા પણ આપ્યા છે ચાલુ મિલકતોમાં સ્ટોક દેવાદારો બેંક શિલ્લક આ રીતે આટલી મિલકતો આપી છે બરાબર હવાલા જોઈએ તો હવાલામાં સૂચના આપી છે મૂડી ઘટાડાના સંદર્ભમાં વિવિધ સૂચનાઓ આપી છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર અનુક્રમે વીસ રૂપિયા અને આઠ રૂપિયાથી ઘટાડવાના છે એટલે કે પ્રેફરન્સ શેર પર વીસ રૂપિયા ઘટાડવાના છે ઇક્વિટી શેર પર આઠ રૂપિયા ઘટાડવાના છે શબ્દ જુઓ વિદ્યાર્થી મિત્રોથી ઘટાડવાના છે એટલે આટલા રૂપિયાથી ઘટાડો કરવાનો છે પ્રેફરન્સ શેરમાં વીસ રૂપિયા ઇક્વિટી શેરમાં આઠ રૂપિયા નંબર બે પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ બાકી છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ તેમનું ત્રણ પંચમાંંશ ભાગનું ડિવિડન્ડ જતું કરે છે હા પ્રેફરન્સ એર પર જે ડિવિડન્ડ બાકી છે તે બે વર્ષનું ડિવિડન્ડ બાકી છે એવું છે એમાંથી એ લોકો ત્રણ પંચમાંશ ભાગનું ડિવિડન્ડ જતું કરે છે અને બાકીના ડિવિડન્ડ પેટે રોકડ સ્વીકારે છે તો આપણે બે વર્ષનું ડિવિડન્ડ ગણીશું એમાંથી ત્રણ પંચમાંશ ભાગનું ડિવિડન્ડ એ લોકો છોડી દે છે બરાબર તો એની કોઈ અસર આવશે નહીં અને બાકીના ડિવિડન્ડ પેટે એમને રોકડા આપવાના છે નંબર ત્રણ ડિબેન્ચર હોલ્ડરોએ તેમનું બાકી વ્યાજ જતું કર્યું પાકાશ્રયોમાં જુઓ ડિબેન્ચરનું જે બાકી વ્યાજ આપેલું છે એ લોકો છોડી દે છે એટલે મૂડી ગટાડા ખાતે જમા કરીશું અને ડિબેન્ચરની અંશતઃ ચૂકવણી પેટે રૂપિયા ચાર લાખની મૂળ કિંમતના યંત્રો રૂપિયા ત્રણ લાખ વીસ હજારની કિંમતે લીધા એટલે ડિવેન્ચર હોલ્ડરોને યંત્ર આપવાના છે તમામ અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે પાકા સર્વેમાં જે જે અદ્રશ્ય અવાસ્તવિક મિલકતો આપી છે માંડી વાળવાની છે દેવાદારો અને લેણદારો અનુક્રમે ચાલીસ હજાર અને એંસી હજાર માંડી વાળવાના એટલે ઘટાડવાના છે નંબર પાંચ જમીન મકાન બજાર કિંમતે દર્શાવવાના છે ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમતના પચ્યોતેર ટકા છે એટલે જમીન મકાનની જે ચોપડામાં અહીંયા કિંમત આપી છે એ સાચી કિંમત નથી એ બજાર કિંમતના ફક્ત પચ્યોતેર ટકા જ છે તો આપણે બજાર કિંમત કેટલી શોધીશું બરાબર કંપનીના ચોપડે જરૂરી નોન લખો અને પાકું સર્વે તૈયાર કરો તો આટલો પ્રશ્ન આપ્યો છે હવે આના આધારે આપણે આમનોદ લખવાની છે પાકું સર્વે તૈયાર કરવાનું છે સૌપ્રથમ આપણે ગણતરી કરીએ ત્યારબાદ આમનોમ પર જઈએ તો જુઓ તમે સ્ક્રીન ઉપર ગણતરી મૂડી ઘટાડા ખાતે જમા કઈ કઈ રકમ મૂડી ઘટાડા ખાતે જમા કરીશું તો જો હવાલા સૌપ્રથમ શેર મૂડીમાં જે ઘટાડો થાય છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર અનુક્રમે વીસ રૂપિયા અને આઠ રૂપિયાથી ઘટાડવાના છે બરાબર પ્રેફરન્સ શેરમાં વીસ રૂપિયા ઇક્વિટી શેરમાં આઠ રૂપિયા તો સૌપ્રથમ પ્રથમ ઇક્વિટી શેરની વાત કરીએ આઠ રૂપિયા ઘટાડવાના છે હવે ઇક્વિટી શેરની સંખ્યા નહીં આપેલી હતી આપણે શોધી કેટલી એક લાખ એંશી હજાર શેર છે અને એક શેર પર આઠ રૂપિયા ઘટાડવાના તો જુઓ તમારે પેલ પર ઇક્વિટી શેર મૂડી એક લાખ હજાર શેર અને આઠ રૂપિયા એટલે રકમ થશે ચૌદ લાખ ચાલીસ હજાર રૂપિયા પ્રેફરન્સ શેર પર વીસ રૂપિયા ઘટાડવાના છે પ્રેફરન્સ શેરની પણ સંખ્યા નહીં આપી હતી આપણે શોધી છે બાર હજાર શેર તો બાર હજાર શેર ગુણ્યા વીસ રૂપિયા બે લાખ તો આ મૂડીમાં ઘટાડો થઈ ગયો ત્યારબાદ કોઈ દેવું ઓછું થતું હોય તો અહીંયા લખાશે તો ત્રીજા હવાલામાં આપ્યું છે પહેલો હવાલો આપણે જોઈ લીધો ત્રીજા હવાલામાં લખ્યું છે ડિબેન્ચર હોલ્ડરે તેમનું બાકી વ્યાજ જતું કર્યું ડિબેન્ચરનું જે બાકી વ્યાજ છે ચોસઠ હજાર રૂપિયા એ લોકો જતું કરે છોડી દે એટલે આપણું દેવું ઓછું થાય ડિબેન્ચરનું બાકી વ્યાજ જતું કર્યું બરાબર તો એ ચોંસઠ હજાર રૂપિયા આપણે મૂડી ઘટાડા ખાતે જમા કરીશું ત્યારબાદ ત્રીજા હવાલામાં હજુ આગળ કહ્યું છે ડિબેન્ચર્સની અંશતઃ ચૂકવણી પેટેન પર ત્રીજો હવાલો ડિબેન્ચર હોલ્ડર્સે ડિબેન્ચર્સની અંશતઃ ચૂકવણી પેટે રૂપિયા ચાર લાખની મૂળ કિંમતના યંત્રો રૂપિયા ત્રણ લાખ વીસ હજારની કિંમતે લઈ લીધા એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ યંત્ર લઈ જાય છે કેટલા રૂપિયાના છે ચાર લાખના પણ કેટલામાં લઈ જાય ત્રણ લાખ વીસ હજારમાં જ એનો અર્થ કે યંત્રની કિંમત ઘટે છે બરાબર ચાર લાખ રૂપિયાના યંત્ર એ લોકો ત્રણ લાખ વીસ હજારની કિંમતમાં લઈ જાય છે એનો અર્થ કે યંત્રમાં એંસી હજાર રૂપિયાનો ઘટાડો થાય છે બરાબર તો એ યંત્રમાં જે ઘટાડો થાય એ આપણે મૂડી ઘટાડા ભંડોળના ઉપયોગમાં લખીશું તો જુઓ યંત્રો એંશી હજાર રૂપિયા પ્લાન્ટ યંત્રો બરાબર કેમ ઘટાડો થાય છે તો કોને આપ્યા આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપ્યા અને ત્યારે ઘટાડો થયો ત્યારબાદ બીજો હવાલો લઈ લઈએ પ્રેફરન્સ શેર પર બે વર્ષનું ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે પ્રેફરન્સ શેર હોલ્ડર ત્રણ પંચમાંશ ભાગનું ડિવિડન્ડ જતું કરે અને બાકીના ડિવિડન્ડ પેટે રોકડ સ્વીકારે છે સૌ પ્રથમ તો બે વર્ષનું ડિવિડન્ડ કેટલું થશે એ ગણવું પડશે તમારા પાકાશરેમાં જુઓ પ્રેફરન્સ શેર મૂડીની રકમ આપી છે બાર લાખ બાર લાખ પર કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવવાનું છે નવ ટકા કારણ કે નવ ટકાના પ્રેફરન્સ શેર છે તો જુઓ તમારા સ્ક્રીન ઉપર એની ગણતરી કરી છે બાર લાખ ગુણ્યા નવ ટકા બરાબર બાર લાખના નવ ટકા એટલે એક વર્ષનું ડિવિડન્ડ થયું એક લાખ આઠ હજાર રૂપિયા હવે આપણે કેટલા વર્ષનું બાકી છે બે વર્ષનું તો એક લાખ આઠ હજાર રૂપિયા ગુણ્યા બે વર્ષ આમ કરીએ તો ડિવિડન્ડની રકમ આવે બે લાખ સોળ હજાર રૂપિયા હવે હવાલામાં શું કહેવું છે ત્રણ પંચમાંશ ભાગનું ડિવિડન્ડ જતું કરે છે જતું કરે છે એટલે એની આપણે કોઈ એન્ટ્રી આપવાની નહીં બરાબર કારણ કે જાહેર જ નહીં થયેલું હતું અને જતું કરે એટલે છોડી દીધું એની કોઈ અસર આવશે નહીં ત્રણ પંચમાઉશ ભાગ પણ બાકીની જે રકમ છે બે પંચમાંશ ભાગ એની રોકડ ચૂકવવાની છે તો બે લાખ સોળ હજારના બે પંચમાંશ કરીશું તો છ્યાસી હજાર ચારસો રૂપિયા જે છે એ રોકડેથી ચૂકવવાનું થશે બરાબર તો પ્રેફરન્સ ડિવિડન્ડ છ્યાસી હજાર ચારસો રૂપિયા જે ચૂકવવાના છે એ મૂડી ઘટાડા ભંડોળમાં ઉપયોગમાં લખીશું બરાબર તો આ રીતે પ્રેફરન્સ ડિવિડન્ડની ગણતરી થશે હવે બીજી ગણતરી ઉપર જઈએ તો જુઓ આગળ બીજા હવાલા કયા બાકી રહ્યા હવે ચોથો હવાલો તમામ અદૃશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવાની છે પાકાશરેમાં જેટલી પણ અદૃશ્ય મિલકતો આપી છે જેમ કે પાઘડી અને પેટન્ટ્સ તો એ માંડી વાળવાની છે તો જુઓ પાઘડી છ લાખ રૂપિયા પેટન્ટ્સ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા માંડી વાળવાની એટલે ઉપયોગમાં લખીશું અવાસ્તવિક મિલકતો પણ માંડી વાળવાની છે અવાસ્તવિક મિલકતોમાં પ્રાથમિક ખર્ચે આપેલા છે એક લાખ વીસ હજાર તો અહીં લખી દઈશું એક લાખ વીસ હજાર રૂપિયા ત્યારબાદ અવાસ્તવિક મિલકતોમાં આ નફા નુકસાન ખાતાની જે ઉધાર બાકી આપી છે ખોટ એ પણ આવશે આઠ લાખ છવ્વીસ હજાર રૂપિયા તો એ પણ લખીશું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આઠ લાખ છવ્વીસ હજાર રૂપિયા આગળ એ જ હવાલામાં કહ્યું છે દેવાદારો અને લેણદારો અનુક્રમે ચાલીસ હજાર અને એંશી હજાર માંડી વાળવાના છે એટલે દેવાદારોમાંથી ચાલીસ હજાર ઘટાડવાના છે માંડી વાળવાના તો અહીં લખીશું ઉપયોગમાં બરાબર અને લેણદારોમાંથી જે એંસી હજાર રૂપિયા ઘટાડવાના છે એટલે લેણદારો એટલે દેવું છે અને દેવું ઘટે એટલે મૂડી ઘટાડા ખાતા જમા થશે તો જુઓ લેણદારો ખાતે અને એમાં લખીશું એંસી હજાર રૂપિયા બરાબર તો ચોથો હવાલો પણ થઈ ગયો ત્યારબાદ પાંચમા હવાલા ઉપર જઈશું જમીન મકાન બજાર કિંમતે દર્શાવવાના છે ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમતના પંચોતેર ટકા છે અહીંયા જે જમીન મકાનની ચોપડામાં કિંમત બતાવી છે એ બજાર કિંમતના ફક્ત પંચોતેર ટકા જ છે તો એની બજાર કિંમત કેટલી આપણે શોધીશું તો એની ગણતરી કરવી પડશે તો જો તમારી સ્ક્રીન પર એની ગણતરી કરી છે જો ચોપડે કિંમત પચોતેર હોય તો બજાર કિંમત સો ક્યાંથી ખબર પડે છે હવાલામાં કયું છે ચોપડે કિંમત બજાર કિંમતના પંચોતેર ટકા છે ચોપડે કિંમત પચોતેર હોય બજાર કિંમત સો માટે ચોપડે કિંમત નવ લાખ સાહીઠ હજાર હોય તો બજાર કિંમત કેટલી તો આમ કરીશું તો બજાર કિંમત મળશે બાર લાખ એંસી હજાર રૂપિયા એટલે આપણે જે નવું પાકું સર્વે બતાવીશું એની અંદર જમીન મકાનની કિંમત આ લખવાની છે બાર લાખ એંસી હજાર પણ હાલમાં એની કિંમત કેટલી છે ચોપડા ફક્ત નવ લાખ સાહીઠ હજાર એટલે જે ડિફરન્સ છે વધારો કેટલો છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા આ આપણે મૂડી ઘટડા ખાતે જમા કરીશું કારણ કે મિલકતની કિંમત વધે છે બરાબર તો એ જે વધારો થયો એ આપણે લખીશું જમીન મકાનનો ત્રણ લાખ વીસ હજાર રૂપિયા બરાબર હવાલા બધા આપણે જોઈ લીધા હવે પાકાશ્રયમાં તમે નજર નાખો તો પાકાશ્રયમાં અનામત અને વધારામાં કામદાર અકસ્માતની બાકી આપેલી છે વળતર ભંડોળની ચાર લાખ રૂપિયા બરાબર આ જે ચાર લાખ રૂપિયા જે છે એ મૂડી ઘટાડા સમયે મૂડી ઘટાડા ખાતે લઈ જવા પડે તો આપણે અહીં લખીશું કામદાર અકસ્માત વળતર ભંડોળ ખાતે ચાર લાખ રૂપિયા બરાબર તો આ રીતે બધી ગણતરીઓને બધા હવાલાઓની અસર આપી દીધા પછી મૂડી ઘટાડા ખાતે કેટલા રૂપિયા જમા થયા તો જુઓ સરવાળો કરીશું તો રકમ આવે છે પચીસ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા આટલા રૂપિયા જમા થયા હવે એનો ઉપયોગ તો ઉપયોગનો સરવાળો કરીએ તો અત્યાર સુધી જેટલો પણ ઉપયોગ કર્યો આ બધી મિલકતો માંડી વાળવામાં એનો સરવાળો કરીએ તો ફક્ત આટલા જ રૂપિયા આવે છે વીસ લાખ બોતેર હજાર ચારસો જ્યારે આપણી પાસે જમા કેટલા છે પચીસ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા તો પચીસ લાખ ચુમ્માલીસ હજારમાંથી આટલા માઇનસ કરીએ ઉપયોગનો તો તફાવતની રકમ આવે છે ચાર લાખ એકોતેર હજાર છસો આ જે વધેલી રકમ છે આપણે ક્યાં લઈ જવાની હોય મૂડી અનામત ખાતે બરાબર તો જ્યારે આપણે આમ નોંધ લખીશું ત્યારે આને મૂડી અનામત ખાતે ટ્રાન્સફર કરીશું તો આ રીતે બધી ગણતરીઓ થઈ ગઈ હવે આપણે આમનોન પર જઈશું તો જુઓ વિનોદ લિમિટેડના ચોપડામાં આમ નોંધ હવે આપણે જે ગણતરીઓ કરી છે ગણતરીઓનો આધાર લઈને આપણે આમનો લખીશું તો સૌ પ્રથમ શેર મૂડીમાં ઘટાડો થયો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં એની આપણે સાથે જ આમનો લખી દઈએ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ચૌદ લાખ ચાલીસ હજાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર બે લાખ ચાલીસ હજાર અને બંનેનો સરવાળો સોળ લાખ એંસી હજાર રૂપિયા તે મૂડી ઘટાડા ખાતે જમા શેર મૂડીમાં ઘટાડો કર્યો બરાબર તો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડીમાં જે ઘટાડો કર્યો એની આમનો થઈ ગઈ ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરોએ એમનું વ્યાજ જતું કર્યું અને બીજું લેણદારોએ એમની રકમ ઓછી કરી છે એટલે બંને દેવું ઓછું થાય છે બરાબર ડિબેન્ચર વ્યાજ ઓછું થાય લેણદારોની રકમ ઘટે આ બંનેની આમનોન સાથે લખી દઈશું ડિવેન્ચર વ્યાજ ખાતે ઉધાર ચોસઠ હજાર લેણદારો ખાતે ઉધાર એંશી હજાર તે મૂડી ઘટાડા ખાતે એક લાખ ચુમ્માલીસ હજાર બાબત છે દેવામાં ઘટાડો થયો તેના બરાબર આ બંનેની અલગ આમનોન લખવી હોય તો અલગ પણ લખી શકાય પણ આપણે સાથે લઈ લીધી છે ત્યારબાદ કામદાર અકસ્માત વળતરની જે રકમ છે પાકા સ્તરેમાં આપી છે એ આપણે મૂડી ઘટાડા ખાતે જમા લઈ જવાની છે તો ત્રીજી આમનો થશે કામદાર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર ચાર લાખ તે મૂડી ઘટાડા ખાતે ચાર લાખ બરાબર ત્યારબાદ જમીન મકાનની કિંમતમાં વધારો થાય છે ત્રણ લાખ વીસ હજાર પણ આ વધારો કઈ રીતે થાય છે તો જમીન મકાન ડિબેન્ચર હોલ્ડર્સ લઈ જાય છે અને એમાં વધારો થાય છે જો અંદર હવાલામાં આપેલું છે ડિવેન્ચર હોલ્ડર ચાર લાખ રૂપિયાની મૂળ કિંમતના જે યંત્રો છે ત્રણ લાખ વીસ હજાર રૂપિયાની કિંમતે સોરી પાંચમા હવાલામાં કહ્યું છે જમીન મકાન બજાર કિંમતે દર્શાવવાના છે અને બજાર કિંમત કેટલી તો જમીન મકાનની બજાર કિંમત આપણે શોધી હતી બાર લાખ એંસી હજાર બરાબર એટલે કે ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનો વધારો થયેલો છે તો એ વધારો જે થયો છે જમીન મકાનનો એની આમનો દાવ છે જમીન મકાન ખાતે ઉધાર તે મૂડી ઘટાડા ખાતે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા બરાબર તો આ જમીન મકાનની પણ આમ નોંધ થઈ ગઈ તો જુઓ તમે અહીંયા મૂડી ગટાડા ખાતે જે જે મુદ્દાઓ જમા કરવાના હતા બધાની આમ નોંધ થઈ ગઈ હવે મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગની આમ નોંધ લખવાની છે તો મૂડી ઘટાડા ભંડોળનો ઉપયોગ શું કરીએ મિલકતોની કિંમત માંડી વાળવામાં તો જો એના પરથી જે આમ નોંધો આપણે લખવાની છે જો તમારી સ્ક્રીન ઉપર પાંચ નંબરની આમ નોંધ મૂડી ઘટાડા ખાતે ઉધાર ઓગણીસ લાખ છ હજાર તે કઈ કઈ મિલકતો માંડીવાળી કે ઘટાડો કરીએ તો જુઓ તે પાઘડી ખાતે છ લાખ બરાબર તે પેટર્ન્સ ખાતે ત્રણ લાખ વીસ હજાર પ્રાથમિક ખર્ચ ખાતે એક લાખ વીસ હજાર નફા નુકસાન ખાતે આઠ લાખ છવ્વીસ હજાર તે દેવાદારો ખાતે ચાલીસ હજાર બરાબર તો અહીંયા સુધી આપણે આમ નોંધો લખી દીધી આટલી મિલકતો માંડીવાળી બરાબર ત્યારબાદ પ્લાન્ટ યંત્રો એની આપણે અલગથી આમનોદ લખીશું કારણ કે પ્લાન્ટ યંત્રોમાં હવાલો આપ્યો છે કે પ્લાન્ટ યંત્રો આપણે કોને આપ્યા પ્રેફરન્સ શેર હોલ્ડરોને સોરી ડિબેન્ચર હોલ્ડર્સને આપ્યા છે જુઓ ડિબેન્ચર હોલ્ડરોને શું આપ્યું છે ચાર લાખ રૂપિયાના યંત્રો ત્રણ લાખ વીસ હજાર રૂપિયામાં આપ્યા છે તો એની આમનોન થશે ડિબેન્ચર ખાતે ઉધાર ત્રણ લાખ વીસ હજાર મૂડી ઘટાડા ખાતે ઉધાર એંસી હજાર તે પ્લાન્ટ યંત્રો ખાતે ચાર લાખ રૂપિયા બરાબર એટલે આ રીતે મૂડી ઘટાડામાં એંસી હજાર રૂપિયાની આપણે અસર ગણતરીમાં આપી હતી જો યંત્રો એંશી હજાર રૂપિયા બરાબર તો એની પણ આમ નોંધ થઈ ગઈ ત્યારબાદ પ્રેફરન્સ ડિવિડન્ડની વાત આવે છે તો પ્રેફરન્સ ડિવિડન્ડની આપણે ગણતરી કરી હતી કે બે વર્ષનું ડિવિડન્ડ બે લાખ સોળ હજાર રૂપિયા ચૂકવવાનું બાકી છે એમાંથી એ લોકોએ આટલું ડિવિડન્ડ છોડી દીધું ત્રણ પંચમાંશ અને બાકીનું જે છે બે પંચમાંશ એ પ્રમાણે એમને છ્યાસી હજાર ચારસો રૂપિયા આપવાના છે રોકડા તો પ્રેફરન્સ ડિવિડન્ડ જ્યારે પણ ચૂકવવાનું થાય ત્યારે એની બે આમ નોંધ આવે સૌ પ્રથમ પ્રેફરન્સ ડિવિડન્ડ જાહેર કરવાનું અને ત્યારબાદ ચૂકવવાનું બરાબર તો જુઓ સાત નંબરની આમ નોંધ મૂડી ઘટાડા ખાતે ઉધાર છ્યાસી હજાર ચારસો તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે છ્યાસી ચારસો બરાબર પ્રેફરન્સ ડિવિડન્ડ જાહેર કર્યું તેના અને હવે એમને ડિવિડન્ડના બદલામાં રોકડા આપવાના છે તો નેક્સ્ટ નોંધ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર છ્યાસી ચારસો તે બેંક ખાતે છ્યાસી ચારસો આ ડિવિડન્ડ ચૂકવ્યું હવે છેવટે મૂડી ઘટાડાની જે રકમ છે વધેલી મૂડી અનામત ખાતે લઈ જવાની હોય ચાર લાખ એકોતેર હજાર છસો તો એની આમનોદ થશે ચાર લાખ એકોતેર હજાર છસો જુઓ મૂડી ઘટાડા ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે બરાબર તો આ રીતે આપણી બધી આમનોદો અહીંયા પૂર્ણ થાય છે હવે પાકું સર્વે બનાવીશું તો હવે નવો પાકું સર્વે જુઓ વિનોદ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ ચોવીસના રોજનું પાકું શ્રેયું શું કરીશું જૂનું પાકું શ્રેયું જોતા જવાનું છે જ્યાં જ્યાં ચેન્જ થયો એ પ્રમાણે અસર આપતા જઈશું તો જુઓ જૂનું પાકું શ્રેયું સૌપ્રથમ દેવા બાજુ જવાબદારીઓ બાજુ જોઈએ તો ઇક્વિટી શેરની સંખ્યા નહીં આપી હતી આપણે શોધેલી છે એક લાખ એંસી હજાર શેર એક શેર દસ રૂપિયાનો છે પણ મૂડી ઘટાડાની ગણતરીમાં જુઓ તમે તો ઇક્વિટી શેરમાં આઠ રૂપિયા ઘટાડેલા છે એટલે દસમાંથી આઠ ઘટી ગયા હવે શેર ફક્ત બે રૂપિયાનો જ રહેશે તો એક લાખ એંસી હજાર શેર દરેક રૂપિયા બેનો અને રકમ આવશે ત્રણ લાખ સાહીઠ હજાર પ્રેફરન્સ શેરની વાત કરીએ બાર હજાર શેર છે એક શેર સો રૂપિયાનો છે પણ વીસ રૂપિયા ઘટાડેલા છે એટલે એક શેર ફક્ત એંસી રૂપિયાનો જ રહેશે તો બાર હજાર શેર દરેક રૂપિયા એંસીનો રકમ આવશે નવ લાખ સાહીઠ હજાર ત્યારબાદ અનામત અને વધારામાં કામદાર અકસ્માત વળતર ભંડોળ નહીં આવશે કારણ કે આપણે મૂડી અનામત ખાતે સોરી મૂડી ઘટાડા ખાતે લઈ ગયા છે જુઓ કામદાર અકસ્માત વળતર ભંડોળ એટલે નવા પાકાશ્રીમાં બતાવવાનું નથી નફા નુકસાન ખાતું આપણે માંડી વાળ્યું છે જો નફા નુકસાન ખાતું એટલે એ પણ અહીંયા બતાવવાનું નથી બરાબર પણ આપણી ગણતરીમાં એક મૂડી અનામત આવ્યું હતું ચાર લાખ એકોતેર હજાર છસો રૂપિયા તો એ મૂડી અનામત અહીંયા બતાવીશું ચાર લાખ એકોતેર હજાર છસો રૂપિયા ત્યારબાદ ડિબેન્ચર્સ આપેલા છે આઠ લાખ રૂપિયાના તો ડિબેન્ચર્સ બતાવીશું પણ એની કિંમત ઘટશે કેમ કારણ કે ડિબેન્ચર હોલ્ડર્સને આપણે શું કર્યું છે ચાર લાખ રૂપિયાની કિંમતના યંત્રો આપેલા છે જો ત્રણ લાખ વીસ હજાર રૂપિયાની કિંમતે તો આઠ લાખ રૂપિયાના જે ડિબેન્ચર્સ છે એ આઠ લાખમાંથી આપણે એમને ત્રણ લાખ વીસ હજાર રૂપિયાના તો યંત્રો આપ્યા બરાબર એમણે યંત્રો લઈ લીધા એનો ડિબેન્ચર્સની કિંમત હવે ઘટીને ફક્ત ચાર લાખ એંસી હજાર રૂપિયા થઈ જશે તો ડિબેન્ચર્સનો મુદ્દો પૂરો થયો ત્યારબાદ લેણદારો ત્રણ લાખ છત્રીસ હજારના છે પણ લેણદારોમાં આપણે ઘટાડો કરેલો છે જો લેણદારોમાંથી એંસી હજાર રૂપિયા ઘટી ગયેલા છે બરાબર તો લેણદારો ત્રણ લાખ છત્રીસ હજારમાંથી એંસી હજાર ઘટી ગયા એટલે વધ્યા ફક્ત બે લાખ છપ્પન હજાર બરાબર ત્યારબાદ બીજા કોઈ ચાલુ દેવામાં ડિબેન્ચરનું બાકી વ્યાજ નહીં આવશે કારણ કે એ એમણે છોડી દીધું હતું બરાબર હવે અન્ય ચાલુ દેવામાં એ બેંક ઓવરડ્રાફ્ટ આવશે કેમ બેંક ઓવરડ્રાફ્ટ આવશે તો તમારું પાકા સ્તરેમાં જુઓ તો એની અંદર બેંક શિલ્લક આપી હતી એંસી હજાર રૂપિયા એટલે કે કંપની પાસે એંસી હજાર રૂપિયાની બેંક શિલ્લક હતી વર્ષની શરૂઆતમાં બરાબર મૂડી ઘટાડા ખાતે લઈ જતા પહેલાં પણ કંપનીએ એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવેલું છે છ્યાસી હજાર ચારસો રૂપિયા તો એંસી હજારમાંથી છ્યાસી હજાર ચારસો તમે ડિવિડન્ડ ચૂકવો એટલે તમારી પાસે હવે બેંક શિલ્લક વધવાની નથી પણ શું બચે છે માઇનસ બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ તો એ છ હજાર ચારસો રૂપિયા આપણે દેવા બાજુ ઓવરડ્રાફ્ટ તરીકે બતાવીશું તો આટલું મૂડી દેવા બાજુ આવશે બરાબર હવે સરવાળો કરીએ આનો તો દેવા બાજુનો કે જવાબદારી બાજુનો સરવાળો થાય છે પચીસ લાખ ચોત્રીસ હજાર હવે મિલકતોની વાત કરીએ તો મિલકત બાજુ જુઓ જમીન મકાન સૌ પ્રથમ નવ લાખ સાહીઠ હજાર પણ આપણે એની સાચી કિંમત શોધી છે અને સાચી કિંમત કેટલી હતી બાર લાખ એંસી હજાર રૂપિયા બજાર કિંમત તો પાકાશ્રેયમાં આપણે બતાવીશું બાર લાખ એંસી હજાર ત્યારબાદ પ્લાન્ટ યંત્રો નવ લાખ ચુમ્મોતેર હજાર પણ એમાંથી ચાર લાખ રૂપિયાના યંત્રો જે છે આપણે કોને આપ્યા છે ડિવેન્ચર હોલ્ડર્સને આપ્યા છે તો ચાર લાખ ઓછા થઈ જશે આમાંથી એટલે બીની કિંમત બચશે ફક્ત પાંચ લાખ ચુમ્મોતેર હજાર અદૃશ્ય મિલકતો આપણે માંડીવાળી છે એ પણ બતાવવાની નથી બરાબર પાઘડી નહીં પેટન્ટ્સ નહીં પ્રાથમિક ખર્ચા પણ માંડી વાળ્યા છે સ્ટોક ચાર લાખનો છે બરાબર તો સ્ટોક બતાવીશું ચાર લાખ એની અંદર કોઈ સુધારો થયો નથી દેવાદારો ત્રણ લાખ વીસ હજાર રૂપિયાના છે દેવાદારોમાંથી આપણે કેટલા ઘટાડ્યા હતા તો દેવાદારોમાં આપણે ઘટાડ્યા હતા ચાલીસ હજાર તો ચાલીસ હજાર ઓછા થઈ જશે એટલે ત્રણ લાખ વીસ હજારમાંથી ચાલીસ હજાર ઓછા કરો તો બે લાખ એંશી હજાર રૂપિયા વધશે બરાબર ત્યારબાદ રોકડ અને બેંક શિલ્લક એંસી હજાર હતી પણ આપણે વાત કરીએ પ્રમાણે એની માઇનસ બાકી આવે છે એટલે ઓવરડ્રાફ્ટ આપણે બતાવ્યો એટલે અહીંયા એ શૂન્ય આવશે બરાબર તો મિલકતો બાજુ બધી વિગતો લખાઈ ગયા બાદ સરવાળો કરીશું તો એનો સરવાળો પણ પચીસ લાખ ચોત્રીસ હજાર આવે છે જે આપણે જવાબદારી બાજુનો સરવાળો જેટલો થઈ રહે છે તો આ રીતે આ દાખલો અહીં પૂરો થાય છે